जय सोमनारायण विद्यार्थी मित्रों, तो आज आप चैप्टर नंबर चार ने अंदर सामयिक श्रेणी में आप न्यूनतम वर्गो रीतना दाखला अपने जोया छे। तो हवे आज आप आग दाखला लैसु स्वाध्याय 4.2 अंदर दाखला नंबर आप त्रण पहुंचा था, बे दाखला अपने लीधेला था। तो आज आप स्वाध्याय 4.2 दाखला नंबर त्रण એની રકમ જોઈએ કે આપણે શું કહેવામાં આવેલું છે, તો કે એક શહેરમાં જુદા જુદા બરોબર વર્ષમાં નોંધણી કરાયેલ દ્વિચક્રી વાહનોની સંખ્યા આપણે હજારમાં નીચે પ્રમાણે આપેલી છે। જો શું કહેવામાં આવ્યું, દ્વિચક્રી વાહનો એટલે મોટરસાયકલ, સાયકલ જે બે ટાયર વાળા હોય તે વાહનોનું પ્રમાણ નીચે પ્રમાણે છે, એટલે કે આંકડા કે જે માહિતી આપણે આપેલી હોય નીચે તે પરથી બે વર્ષ 2016 તેમજ 2017 માટેની વાહનોની નોંધણીની સંખ્યાનું અનુમાન મેળવવા માટે સુરેખ સમીકરણ વલણની અન્વયજની રીતનો ઉપયોગ કરી દરેક વર્ષની વલણની કિંમત પણ શોધો। તો આ દાખલાની અંદર તમે શું કહેવામાં આવ્યું છે, જુઓ તો કે 2016 અને 2017 બે વર્ષ માટે એનું અન્વયજન કરવાનું છે। મિત્રો કેટલા વર્ષ માટે, બે, પહેલા 2016નું લેશું ત્યારબાદ 2017નું લેવાનું। તો આપણે આંકડા કે માહિતી આપેલી છે 2010-15 સુધીની 6 વર્ષની માહિતી છે આપણી પાસે, એના આધારે વાહનોની સંખ્યા આપેલી છે। તો વાહનોની સંખ્યાને આપણે વાય તરીકે લઈશું અને વર્ષ આપેલું છે એને સમય એટલે કે ટી તરીકે આપણે લઈ લેવાનો રહેશે। તો પહેલું આપણે સ્ટેપ કોષ્ટક તૈયાર કરશું હવે। તો સ્ટેપ નંબર 1 કોષ્ટક તૈયાર કરવાનું રહેશે આપણે। પહેલું વર્ષ, બીજું સમય જેને આપણે ટી તરીકે ઓળખીએ છીએ, બીજું દ્વિચક્રી વાહનોની સંખ્યા જેને આપણે વાય તરીકે લઈ લઈશું, ત્યારબાદ ટી વાય અને છેલ્લે ટી નો સ્ક્વેર। તો આ મુજબ આપણે કોષ્ટકની અંદર એટલે કોલમ ટોટલ દોરવાના રહેતા હોય છે। હવે એની અંદર જોઈએ તો કે 2010-2015 સુધીના વર્ષ આપણે આપેલા છે, તો આપણે દર્શાવી દઈશું કે 2010, 2011, 2012, 2013, 2014 અને 2015। તો આ મુજબ આપણે વર્ષ દર્શાવી દીધેલા છે અત્યારે આપણી સમક્ષ। હવે શું કરવાનું છે તે આપણે જોતા જઈશું, તો એના આધારે આપણે સમય દર્શાવી દઈશું। તો કે 1, 2, 3, 4, 5 અને 6 તો આપણે વર્ષ દર્શાવી દીધા છે, એટલે કે એન બરાબર 6 આપણે વર્ષ છે, બરાબર છે? આગળ આનો સરવાળો પછી લેશું આપણે। હવે વાહનોની સંખ્યા આપણે આપેલી છે તો તે દર્શાવી દઈએ, તો કે 69, ત્યારબાદ 75, 82, 91, 101 અને 115। હવે આપણે સિગ્મા ટી એટલે કે ટી નો સરવાળો આપણે થશે 21 અને સિગ્મા વાય એટલે કે વાય નો સરવાળો આપણે થશે 533। તો આટલી વસ્તુ આપણી સમક્ષ આવી જાય, એટલે હવે શું કરવાનું, તો હવે આગળનું સ્ટેપ ટી વાય નું કોલમ મેળવવાનું રહેશે। તો ટી વાય નું કોલમ મેળવશું તો કે 69×1 એટલે 69 જ થાય, 75×2 એટલે 150 થાય, 82×3 એટલે 8×3=24 એટલે 240 ને 6 બીજા 246 થશે, ત્યારબાદ 91×4 364 થાય, ત્યારબાદ 101×5 505, ત્યારબાદ 115×6 690। તો આવી રીતે આપણે ટી વાય મેળવી શકીએ છીએ, ટી વાય મળી જાય એટલે ટી નો સ્ક્વેર આપણે મેળવવાનો થશે। તો ટી નો સ્ક્વેર મેળવવા માટે આપણે બધાને ખબર છે કે દરેકનો વર્ગ એટલે કે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25 અને 6નો વર્ગ 36। તો આવી રીતે આપણે ટી વાય દરેક સંખ્યાના મળી ગયા અને ટી નો સ્ક્વેર મળી ગયો, આટલી વસ્તુ મળી જાય એટલે તમારે શું કરી લેવાનું, તો કે સિગ્મા ટી વાય અને સિગ્મા ટી નો સ્ક્વેર
એટલે કે ટી વાય ની જેટલી સંખ્યા આપણે મેળવી છે એનો ટોટલ સરવાળો, તો એનો ટોટલ સરવાળો લઈએ એટલે આપણે મળે 2024. ટી સ્ક્વેર નો ટોટલ સરવાળો હવે મેળવશું એટલે કે સિગ્મા ટી સ્ક્વેર, તો એનો ટોટલ સરવાળો આપણે મળશે 91. તો અહીંયા આપણું સ્ટેપ નંબર 1 કોષ્ટક તૈયાર કરો, કાર્ય પૂરું થાય. હવે સ્ટેપ નંબર 2 આપણું આવશે, તો કે જેની અંદર આપણે એક્સ એટલે સોરી ટી બાર અને વાય બાર મેળવવાના છે. તો ટી બાર મેળવવા માટેનું સૂત્ર આપણે બધાને ખ્યાલ હોવો જોઈએ, શું આવે કે સિગ્મા ટી નીચે છેદની અંદર એન, સિગ્મા ટી એટલે કે 21, એન આપણે પેલા છે 6. ખ્યાલ આવી ગયો? હવે બંને વચ્ચે આપણે શું કરી લેવાના, તો કે ભાગાકાર કરશું. બંને વચ્ચે ભાગાકાર કરીએ એટલે આપણે ટી બાર કેટલા મળશે, તો કે 3.5. બરાબર, 6 × 18 ને 18 × 3.5 થાય, તો ટી બાર આપણે અહીંયા મળી જાય. હવે ટી બાર મળી જાય પછી શું કરવાનું, તો આપણે વાય બાર મેળવવાના. તો વાય બાર મેળવવાનું સૂત્ર સિગ્મા વાય નીચે છેદની અંદર એન. હવે આપણે ખ્યાલ છે કે વાય બાર મેળવવા છે, તો વાય કેટલા છે સિગ્મા વાય, તો કે 533. એને 6 વડે ભાંગી વાળીએ, 533 ને 6 વડે ભાંગી એટલે આપણે જવાબ મળે એનો 88.83. તો અહીંયા વાય બાર પણ તમને મળી જાય કે 88.83. તો અહીંયા આપણું બીજું કામ સ્ટેપ નંબર 2 ટી બાર અને વાય બાર આપણા મળી ગયા. બરોબર, બંને વસ્તુ મળી જાય છે ત્યારે આપણે આગળનું સ્ટેપ નંબર 3 શું મેળવવાનું થશે, તો કે આપણે બી મેળવવાનો થાય. તો બી મેળવવાનું સૂત્ર એન સિગ્મા ટી વાય માઇનસ કૌંસમાં સિગ્મા ટી બીજા કૌંસમાં સિગ્મા વાય નીચે છેદની અંદર એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા ટી નો સ્ક્વેર. તો આવી રીતે આપણે હવે એની કિંમત દર્શાવવાની થશે. તો ચાલો એન કેટલા આપેલા છે, તો કે 6, અને સિગ્મા ટી વાય 2024. તો હવે આપણે દર્શાવી દઈએ કે 6 × 2024 માઇનસ સિગ્મા ટી, તો કે સિગ્મા ટી 21, તો અહીં આપણે 21 લેશું, અને સિગ્મા વાય 533, તો અહીં આપણે 533 દર્શાવવાના થાય. તો અહીંયા એટલું વર્ષ તો આપણે દર્શાવી દઈએ. એવી રીતે છેદની અંદર પણ કિંમત દર્શાવો, તો કે એન 6 સિગ્મા ટી સ્ક્વેર 91 માઇનસ કૌંસમાં સિગ્મા ટી નો સ્ક્વેર એટલે કે 21 નો સ્ક્વેર. હવે સૂત્ર પ્રમાણે કિંમત દર્શાવી દીધી આપણે, હવે શું કરવાનું, તો હવે એનું આપણે કેલ્સીની મદદથી સાદુરૂપ લેતું જશું, તો કે 6 × 2024 એટલે આપણે મળે 12,144 માઇનસ 533 × 21 એટલે આપણે મળે 11,193. આગળ 91 × 6, તો 91 × 6 કરશું એટલે આપણે મળશે 546 માઇનસ 21 નો સ્ક્વેર 441. આટલું કાર્ય આપણું પૂરું થયું. હવે આગળના સ્ટેપ લેતા જશું, આગળના સ્ટેપની અંદર શું કરવાનું, તો કે 12,144 જે છે એમાંથી 11,193 આપણે શું કરી લેવાના, બાદ કરી લેવાના રહેશે. તો 12,144 માઇનસ 11,193, તો આપણે મળે 951. એવી રીતે જ 951 મળ્યા, 546 માઇનસ 441 કરી વારો હવે નીચે છેદમાં એટલે અહીંયા વધે આપણે 105. હવે બંને વચ્ચે તમારે ભાગાકાર કરી લેવાનો, એટલે કે 951 ભાગ્યા 105 કરવામાં આવે એટલે આપણે મળે 9.6. બરાબર, 9.06 આપણે મળશે, શું બી. તો અહીંયા આપણે લઈ લઈશું બી કે 9.06, તો એ બી મળી ગયું આપણું સ્ટેપ નંબર 3 અહીંયા આપણું પૂરું થાય. હવે આપણે આગળનું સ્ટેપ લેશું કે સ્ટેપ નંબર 4. તો સ્ટેપ નંબર 4 ની અંદર આપણે શું મેળવવાનું, હવે એ આવે, તો એ મેળવવાનું સૂત્ર શું આવે, કે એ બરાબર વાય બાર માઇનસ બી ટી બાર. બરાબર, તો વાય બાર અહીંયા આપણે કહેવામાં આવેલા છે, તો વાય બાર આપણે કેટલા આપેલા છે, તો 3.5 આપેલા છે વાય બાર, 3.5 લેવાના આપણે, સોરી ઓ ટી બાર, વાય બાર 88.83 માઇનસ બી 9.06 × ટી બાર 3.5.
तो आटली वस्तु कम्प्लीट थाय। हवे 88.83 ने 88.83 माइनस 9.06 तो आपणे लेशुं के 9.06 ने गुणिया 3.5 એટલે આપણે મળે 31.71। તો અહીં આપણે દર્શાવી દેવાના 31.71। હવે 88.83 માંથી 31.71 તમે અહીંયા બાદ કરો એટલે તમને મળી જાય એ, એટલે 88.83 માઇનસ 31.71 એ બાદ કરીએ એટલે આપણે મળે 57.12। આપણે શું મળી જશે? એ મળશે। તો અહીં આપણો એ એટલે કે અંતખંડ આપણને મળી ગયા 57.12 અહીં આપણને મળી જાય છે। તો અહીંયા એ મળી જાય, આપણું સ્ટેપ નંબર 4 પૂરું થઈ જાય છે। હવે આગળનું સ્ટેપ નંબર 5। તો મિત્રો સ્ટેપ નંબર 5 ની અંદર આપણે 2 વર્ષ માટેનું અનુમાન મેળવવાનું, 2016 અને 2017 તો બંનેનો આપણે અલગ અલગ મેળવવાનું થશે સુરેખ સમય બરાબર વલણ। તો બંને વર્ષનું આપણે મેળવશું તો અહીં આપણે સુરેખ સમીકરણ વલણ આપણે મેળવવાનું છે। તો પહેલા આપણે એક કરી લેશું કયા વર્ષ માટે લેવું છે, તો પહેલું જ વર્ષ આપણે લઈએ કે 2016 ના વર્ષ માટે, કે વર્ષ 2016 માટે, એટલે આપણે એક કરી લીધો એટલે ખબર પડે કે આપણે પહેલું વર્ષ લઈએ છીએ। તો હવે એની અંદર આપણે સૂત્ર મૂકી દો સ્ટેપ નંબર 5 નું, તો શું આવશે કે વાય કેપ બરાબર એ પ્લસ બી ટી બરાબર। તો હવે તમને એ પ્લસ બી ટી મળી ગયા, સૂત્ર સમીકરણ આપણે મૂકી દીધું। તો હવે એ કેટલા આપણે મળ્યા છે, તો કે 57.12 યાદ રાખજો। તો એ આપણે દર્શાવ્યું 57.12। હવે તમને બી કેટલા મળ્યા છે, તો 9.06 તો પ્લસ 9.06 અને ટી કેટલા આવે તમારે થશે, તો એ વસ્તુ નક્કી કરવાનું છે। તો 2015 નું વર્ષ 6, 2016 નું વર્ષ ની અંદર ટી કેટલા આવશે, તો કે 7 આવશે। કેટલા આવશે? 7। તો અહીં આપણે ટી દર્શાવવાના રહેશે 7 કૌંસ ની અંદર। રેડી, આ કાર્ય પૂરું થાય। હવે આગળ સાદુરૂપીનું આપી દો તમે, તો કે 9.06 ગુણ્યા 7 એટલે મળે તમને 63.42। તો અહીં આપણે 57.12 પ્લસ 63.42, હવે બંનેનો તમારે સરવાળો કરી લેવાનો। એટલે 120.54 કેટલા મળશે? 120.54 તો આ તમારો જવાબ મળ્યો છે, કયા વર્ષ માટેનો છે, તો કે 2016 માટે બરાબર। 2016 માટેનું અનુઆયોજન આપણે કર્યું કે દ્વિ ચક્રીવાનું તો કેટલું હોય, તો 120.54 કરોડ હજાર એકમમાં આપણે મળતા હોય છે બરાબર। ખાસ યાદ રાખજો એકમ આપેલો હોય છે, જોજો રકમની અંદર તમને દ્વિ ચક્રી વાહનોની સંખ્યા આપણે 1000 એકમની અંદર આપેલી છે। તો અહીં આપણે ખાલી 69 આપ્યું હોય તો 69 ના હોય, 69,000 હોય, કારણ કે એકમ આપણે બહાર દર્શાવવામાં આવેલો હોય છે। તો એ 2016ના વર્ષ માટે આપણે વાય કેપ મેળવ્યો છે, તો હવે એની અંદર જ આપણે બીજું વર્ષ લેવામાં આવશે, કે 2017ના વર્ષ માટે આપણે ટી કેટલો થાય, તો કે 8 થશે 2017ના વર્ષ માટે। તો એની અંદર આપણે સૂત્ર મૂકીએ કે વાય કેપ બરાબર એ પ્લસ બી ટી બરોબર, તો એ તો એની અંદર આપણે કિંમતમાં કોઈ જ ફેરફાર નહીં, 57.12 પ્લસ 9.06 કૌંસની અંદર 8। રેડી, હવે આગળ તો આપણે 9.06 જે આપેલા છે તેને આપણે દર્શાવી દઈશું, હવે 8 સાથે ગુણાકાર કરી લેવાનો છું। તો 57.12 ના 57.12 એમના એમ જ આવશે, પ્લસ એ બંને વચ્ચે ગુણાકાર કરો એટલે 72.48 તમને મળે। હવે બંને વચ્ચે સરવાળો કરી લો 57.12 અને 72.48, તો જેનો બંનેનો પ્લસ સરવાળો કરીએ કે 57.12 તો તમને મળે 169.6, તો અહીં આપણે મળશે 169.6। તો જે આ મળ્યો આપણને તે શું મળ્યું, તો કે 2017ના વર્ષનું અનુવાયોજન કરી છે તેના માટે, 2017 માટેનું અનુવાયોજન। કિંમત બરોબર તમે આ પ્રમાણે પણ લખી શકો છો,
दाखला नंबर चार એટલે આપણે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે બરોબર તો રકમની અંદર જો શું કહેવામાં આવેલું છે કે ભારતમાં જુદી જુદી વસ્તી ગણતરીમાં મળેલી માહિતી મુજબ લગ્ન સમયે સ્ત્રીઓની સરેરાશ ઉંમર વર્ષમાં નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે હવે જો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો સીના આધારે આંકડા કે માહિતી લીધી છે વસ્તી ગણતરીના આધારે તો વસ્તી ગણતરી દર વર્ષે ના થતી હોય એ તમે યાદ રાખશો બરોબર કેટલા વર્ષે થાય તો કે દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે બરોબર એ દર વર્ષે વસ્તી ગણતરી થતી હોય તો ક્રમ આપણે 1 2 3 4 દર્શાવવો પડે દરેક વર્ષ માટે પણ આ 10 વર્ષે એકદાન થાય એટલે કે 2001 માં વસ્તી થઈ હોય તો હવે ક્યારે થઈ હોય તો કે 1911 માં થઈ હોય છેલ્લે વસ્તી ગણતરી ક્યારે થઈ તો કે 2011 માં થઈ હવે ક્યારે નેક્સ્ટ ટાઈમ થાય તો કે 2021 ની અંદર એટલે વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય એટલે એનો સમય આપણે જ્યારે દર્શાવી તો દર 10 કા ની અંદરનો એક સમય દર્શાવવાનો રહેશે આ વસ્તુ એની અંદરથી એક નવું તમારે જોવાનું હોય બીજું ભાઈ બધું તો આપણે જે દાખલો આલે એ પ્રમાણે જ આવે છે બરોબર છે વસ્તી ગણતરી 10 વર્ષે થાય એટલે એની અંદર આપણે દશક પ્રમાણે એક દશકો જાય તો એક સમય લેવાનો રહેશે ટી એની અંદર દશકા પ્રમાણે સમય લેવાનો રહેશે તમારે તો આગળ શું કીધું કે આ માહિતી પરથી સુરેખ વલણ સમીકરણનું અનુવાયજન કરી અને આલેખ વડે દર્શાવો તો અહીંયા આલેખ વડે દર્શાવવાનું કીધું છે પણ આપણે દર્શાવવાનો નથી કારણ કે આપણે આલેખવાળા પ્રશ્ન પૂછવાના નથી બરોબર છે મિત્રો અને આમ તો કોઈ દિવસ આમાંથી આલેખવાળા પ્રશ્ન હાથી લગી નથી પૂછાણા અને સુરેખ સમીકરણ પરથી 2021 ના વર્ષ માટે આપેલ ચલનું અનુમાન મેળવવાનું છે એટલે 2021 ના વર્ષ માટેનું આપણે ચલનું અનુમાન અહીંયા મેળવવાનું છે તો ચાલો આગળ આપણે લઈએ કે વસ્તી ગણતરીનું વર્ષ આપણે આપેલું છે અને લગ્ન સમયે સ્ત્રીઓની સરેરાશ ઉંમર આપણે આપેલી છે તો જે સ્ત્રીઓની સરેરાશ ઉંમર છે લગ્ન સમયની તો એને આપણે વાય તરીકે લઈ લઈશું તો અહીં લઈશું આપણે વસ્તી ગણતરીનું વર્ષ પહેલું જ કોલમ આપણે આવશે દાખલા નંબર ચાર સ્ટેપ નંબર એક વસ્તી ગણતરીનું વર્ષ તો પહેલું જ કોલમ આપણે આવશે વસ્તી ગણતરીનું વર્ષ ત્યારબાદ આપણો સમય કે જેને આપણે ટી તરીકે દર્શાવીએ છીએ ત્યારબાદ આપણે વાય કે જે સ્ત્રીઓની સરેરાશ લગ્ન સમયની ઉંમર દર્શાવે છે ત્યારબાદ ટી વાય અને છેલ્લે ટીનો સ્ક્વેર આટલું કાર્ય રેડી થઈ જાય એટલે આગળથી આપણે કાર્ય ચાલુ કરશું આગળનું જે આપણે આવે તે હવે તો અહીં આપણું કોષ્ટક તૈયાર કરશું તો એની અંદર જોઈએ તો કે આપણે વસ્તી ગણતરીનું વર્ષ 1971 થી આપણે આપેલું છે તો અહીં આપણે લઈએ 1971 1981 1991 2001 અને 2011 એટલે કુલ આટલા વર્ષો આપણે આની અંદર દર્શાવવામાં આવેલા છે તો કેટલા વર્ષની વસ્તી ગણતરીના કેટલા દશકા આપેલા છે તો આપણે ટોટલ જોતા જઈએ તો કે 5 દશકાની અંદર વસ્તી ગણતરીની આપણે આંકડાકીય માહિતી આપેલી હશે જે તો હવે એની અંદર આપણે સમય દર્શાવવાનો રહેશે તો પહેલો જ 1971 તો એને આપણે સમય એક બીજો વસ્તી ગણતરી કયા થઈ હોય તો 1981 માં ત્રીજી વખત 1991 ચોથી વખત વસ્તી ગણતરી તો 2001 ને 2011 માં પાંચમી વખત વસ્તી ગણતરી થઈ હોય એટલે એન બરાબર આપણે 5 બરોબર હવે એવી રીતે વાય તો કે જે આપણે લગ્ન બરોબર સ્ત્રીઓની સરેરાશ ઉંમર છે લગ્નની તો એ આપણે આપેલી છે તો એ દર્શાવી દઈએ તો કે 17.7 વર્ષ પહેલા 17.7 18.7 19.3 20.2 અને તે હાલમાં 22.2 વર્ષ છે બરોબર સ્ત્રીઓની સરેરાશ લગ્ન કરવાની ઉંમર જે આપેલી ને તે હવે ટી અને વાય બંને મળી જાય છે તો હવે આપણે શું મેળવી લેવાનું તો કે ટી વાયનો આપણે સરવાળો લેવો પડશે ટી વાય લેશું પહેલાં પણ આપણે સિગ્મા ટી અને સિગ્મા વાય એનો સરવાળો લઈએ એટલે કે સિગ્મા ટી અને સિગ્મા વાય તો સિગ્મા ટી નો સરવાળો લો તમે કે 1 ને 2 3 3 ને 3 6 6 ને 4 10 10 ને 5 15 તો સિગ્મા ટી મળે 15 એવી રીતે સિગ્મા વાય નો સરવાળો આપણે લેવાનો રહેશે તો સિગ્મા વાય નો સરવાળો આપણે મળે 98.1 કેટલો મળશે તો કે 98.1 હવે ટી વાય તો ટી વાય આપણે જુઓ કે એક સાથે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરીએ એટલે જે આપેલો હોય તે જ મળે બે સાથેનો સંખ્યાનો સરવાળો લેશું આપણે કે 18.7 ગુણ્યા 2 એટલે આપણે મળે 37.4
त्यार बाद 19.3 गुणिया 3 એટલે આપણે મળે 57.9 ત્યારબાદ 20.2 ગુણ્યા 4 80.8 અને છેલ્લે 22.2 ગુણ્યા 5 એટલે 111 તો આવી રીતે આપણે એનો ટીવાય મેળવી લીધો ટીવાય મળી જાય છે મિત્રો તો હવે શું મેળવવાનો ટી સ્ક્વેર તો ટી સ્ક્વેર એટલે કે ટી આપણે આપેલો છે એનો સ્ક્વેર 1 નો સ્ક્વેર 1 2 નો સ્ક્વેર 4 3 નો સ્ક્વેર 9 4 નો સ્ક્વેર 16 5 નો સ્ક્વેર 25 તો આ આપણે દરેક સંખ્યાનો ટી સ્ક્વેર મળી જાય હવે ટી વાય નો આપણે સરવાળો લે સિગ્મા ટી વાય તો સિગ્મા ટી વાય આપણે કેટલા મળશે તો કે 304.8 304.8 મળશે અને ટી નો સ્ક્વેર આપણે કેટલો મળશે તો કે 55 મળશે એટલે કે સિગ્મા ટી સ્ક્વેર બરાબર 55 તો અહીંયા સ્ટેપ નંબર 1 આપણું પૂરું થાય હવે સ્ટેપ નંબર 2 તો આપણું સ્ટેપ નંબર 2 શું આવશે કે ટી બાર અને y બાર મેળવો તો t બાર નું સૂત્ર આપણે મૂકવાનું રહેશે કે t બાર બરાબર સિગ્મા t નીચે છેદ ની અંદર n t આપણે આપેલા છે 15 નીચે છેદ ની અંદર 5 એટલે 5 દરે 15 તો આ આપણે t બાર મળશે તમને 3 તો એવી રીતે y બાર મેળવવાનું આવશે તો y બાર નું સૂત્ર સિગ્મા y નીચે છેદ ની અંદર n તો એ આપેલા છે આપણે 98.1 નીચે છેદ ની અંદર 5 તો એનો ભાગાકાર આપણે કરવાનો થશે તો એનો ભાગાકાર કરીએ એટલે આપણે મળે 19.62 તો અહીં આપણે y બાર મળશે 19.62 રેડી તો અહીં આપણે t બાર અને y બાર આપણે બંને મળી જાય છે હવે સ્ટેપ નંબર 3 b મેળવવાનો રહેશે તો એને આપણે b મેળવી લઈએ તો એનું સૂત્ર શું આવશે તો કે n સિગ્મા ટી વાય માઇનસ કૌંસમાં સિગ્મા ટી અને સિગ્મા વાય નીચે છેદની અંદર n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા ટી નો સ્ક્વેર તો આ સૂત્ર આવશે સૂત્ર પ્રમાણે તમારે કિંમત દર્શાવી દેવાની રહેશે તો કે n n આપણે આપેલા છે 5 તો આપણે દર્શાવો કે 5 ગુણ્યા સિગ્મા ટી વાય 304.8 માઇનસ સિગ્મા ટી એટલે કે 15 અને સિગ્મા વાય 98.1 એવી રીતે નીચે છેદની અંદર એન સિગ્મા ટી સ્ક્વેર તો એન 5 સિગ્મા ટી સ્ક્વેર 55 માઇનસ સિગ્મા ટી નો સ્ક્વેર એટલે કે 15 નો સ્ક્વેર આટલું કરી આપણે કિંમત દર્શાવી દઈએ છીએ તે હવે શું કરી લેવાનું તો હવે તમારે સૂત્ર મુજબ એના સાદરૂપ આપતા જવાનું રહેશે તો એની અંદર જોત કે 5 ગુણ્યા 304.8 એટલે કેટલા મળે કે 15 24 માઇનસ 15 ગુણ્યા 98.1 એટલે કેટલા મળે તો કે 1471.5 એવી રીતે નીચે છેદની અંદર 5 ગુણ્યા 55 એટલે 275 અને 15 નો સ્ક્વેર લઈ લેવાનો છેલ્લે 225 એમાંથી શું કરી લેવાના 275 માંથી બાદ કરી લેવાના રહેશે હવે આગળનું સ્ટેપ તો કે 15 24 છે તો એમાંથી આપણે 24 71.5 બાદ કરી લો એટલે કે 15 24 માઇનસ 14 71.5 એમાંથી આપણે બાદ કરશું એટલે વધશે આપણે 52.5 નીચે છેદની અંદર 275 માંથી 225 બાદ કરો એટલે કેટલા વધે તો કે 50 રેડી આટલું કાર્ય આપણું પૂરું થાય એટલે 252 આપણે જે એટલે સોરી 52.5 છે એને આપણે 50 વડે ભાગાકાર કરી લેશું એટલે આપણે મળે 1.05 જે આપણો બી મળશે 1.05 એટલે સ્ટેપ નંબર 3 આપણું મળી જાય 1.05 હવે સ્ટેપ નંબર 3 મળી જાય તો હવે સ્ટેપ નંબર આપણે 4 મેળવવાનો એટલે કે એ તો એ મેળવવા માટે સૂત્ર શું આવે તો કે y બાર માઇનસ બી ટી બાર y બાર કેટલા મળ્યા છે મિત્રો તમને તો 19.62 તો અહીંયા 19.62 માઇનસ બી 1.05 1.05 અને ટી બાર આપણે મળ્યા 3 રેડી એટલું પૂરું થાય એટલે આપણે 19.62 ને 19.62 આપણે દર્શાવી દેવાના એમ નામ એટલે 19.62 માઇનસ
1.05 गुणिया 3 तो एनो आपणे गुणिया 3 करीए 3.15 रेडी एटलू तो आ एटलू कार्य पूरु थाय। हवे 19.62 माथी तमारे 3.15 बात करो એટલે કેટલા વધે તો કે a બરાબર 16.47 a મળી ગયો। ચોથું કાર્ય આપણું પૂરું થાય એટલે કે સ્ટેપ નંબર 4 આપણું પૂરું। હવે સ્ટેપ નંબર 5 તો સ્ટેપ નંબર 5 ની અંદર આપણું સૂત્ર શું આવશે તો કે y કેપ મેળવવાનો એટલે કે સુરેખ સમીકરણ વલણ સુરેખ સમીકરણનું વલણ બરોબર। તો કયા વર્ષ માટેનું વલણ મેળવવાનું એટલે કે અન્વયજન કરવાનું છે તો વર્ષ 2021 માટેનું અન્વયજન કરવાનું છે કે વર્ષ 2021 માટે। તો અહીંયા t કેટલો થશે તો 2011 માટે 5 તો 2021 માં વસ્તી ગણતરી થાય એટલે 5 થી સીધો 6 એટલે અહીંયા આપણે t આવશે 6 રેડી તો t 6 આપણે લઈ લઈશું। હવે y કેપ નું સૂત્ર કે y કેપ બરાબર a પ્લસ bt તો એ આપણે મળ્યા 16.47 માઇનસ બી સોરી પ્લસ બી 1.05 એનો આપણે 6 સાથે ગુણાકાર કરવાનો રહેશે। હવે 1.05 ગુણ્યા 6 એટલે 6.3 મળે એટલે કે 16.47 પ્લસ 6.3 એટલે કે બંને વચ્ચે હવે સરવાળો કરીએ એટલે આપણો વાય કેપ અનુમાન જે વર્ષનું આપણે મેળવીએ તે આપણે મળી જતું હોય છે 22.77 વાય કેપ આપણે મળતો હોય છે બરોબર। તો આ દાખલો પણ આપણો પૂરો થાય છે। તો હવે આગળની રીત લેશું આપણે કે ચલિત સરેરાશની રીત જે આપણે હવે ભણવાની રહેશે એના જે સૂત્ર જોઈશું એની રીતની આપણે વ્યાખ્યા જોઈશું બરાબર અને સમય રહેશે તો આપણે એનો દાખલો પણ લેશું। તો ચલિત સરેરાશની રીત આપણે લેવી તો એની અંદર જુઓ તો પહેલાં જ આપણે થિયરીની અંદર થોડુંક જોઈએ તો કે આ રીતમાં ટૂંકા ગાળાની વધઘટની અસર દૂર કરી અને વલણ મેળવી શકાય છે કે ટૂંકા ગાળાની કોઈ વધઘટ થતી હોય એવી અસરો હોય તો એ અસરો આપણે દૂર કરી અને એનું યોગ્ય વલણ આપણે મેળવી શકતા હોઈએ છીએ। અત્યારે શું આપણે વલણ મેળવતા હતા સ્ટેપ નંબર 5 તો એનું વલણ આપણે પણ મેળવી શકતા હોઈએ છીએ આ રીતની અંદર પણ। તો પહેલો જ મુદ્દો તમારે યાદ રાખવાનો રહેશે કે આ રીતથી ટૂંકા ગાળાના ટૂંકા ગાળાની અસર દૂર કરી વલણ મેળવે છે। તો પહેલો મુદ્દો આપણે યાદ રાખશું કે ટૂંકા ગાળાની અસરો દૂર કરી અને વલણ મેળવવામાં આવે છે આ રીતમાં પણ। બીજો મુદ્દો શું યાદ રાખવાનો કે અલ્પકાલીન વધઘટોળો બરાબર પહેલો અલ્પકાલીન કોઈ વધઘટ હોય એટલે કે પુનરાવર્તનના સમયની સરેરાશ ચલિત સરેરાશ કહેવામાં આવે છે તો એની વ્યાખ્યા આવશે કે અલ્પકાલીન અલ્પકાલીન વધઘટોના પુનરાવર્તનની સમયની સરેરાશ ચલિત સમયની સરેરાશને ચલિત સરેરાશ કહીએ છીએ તો કહેવાય છે હવે તમને વ્યાખ્યા પૂછાય તો કે ચલિત સરેરાશ એટલે શું તો એની વ્યાખ્યા શું આવે કે અલ્પકાલીન વધઘટો હોય બરોબર એટલે કોઈ પણ સમયની આપણે વધઘટ આવી જાય તો આપણે ખ્યાલ ના હોય બરોબર કલ્પના ના હોય એટલે કે અલ્પકાલીન વધઘટોનું પુનરાવર્તનના સમયની બરોબર એટલે કે પુનરાવર્તન જે સમય થતો હોય બીજો એના સમયની સરેરાશને એટલે કે એની જે સરેરાશ મળે છે એ સરેરાશને આપણે ચલિત સરેરાશ તરીકે ઓળખવામાં આવતો હોય છે। ત્યારબાદ
આગળ આપણે લઈએ તો કે આ રીત દ્વારા બધા જ સમય માટે વલણ મળતું નથી. આ રીતથી આપણે દરેક વર્ષનો વલણ મેળવવું હોય તો ના મળે. જોજો સરેરાશ જ મળે આપણે. દાખલા તરીકે તમારે 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010 વર્ષ છે તો 10 વલણ મેળવવું હોય તો નથી મળતું હોતું આ રીતથી. એટલે કે બધા જ વર્ષો માટે વલણ મળતું નથી. એ શા માટે ન મળતું દાખલાની અંદર આપણે વ્યવસ્થિત તમે ધ્યાન રાખશો તો ખબર પડશે. બરોબર. તો આ રીતથી આ રીત દ્વારા બધા જ સમય માટે વલણ મળતું નથી. તો આટલી વસ્તુ તમારે એની અંદરથી તમારે યાદ રાખવાની રહેતી હોય છે. હવે પૂરું થાય એટલે આપણે આગળ એના સૂત્રો આપેલા છે તો એ સૂત્ર લઈ લઈશું. ફક્ત આપણે 3 સૂત્ર જ યાદ રાખવાના છે અને એની અંદર કેવી રીતે દાખલો ગણવાનો એનો પણ તમને સ્ટેપ આપી દઈશ. બરોબર. વ્યવસ્થિત રીતે એકદમ ઇઝી છે. તો પહેલી જ આપણે અહીંયા સૂત્રો લઈએ ચલિત સરેરાશની રીતના. એનું પહેલું સૂત્ર આપણે લેવાનું રહેશે. તો શું કીધું કે 3 સમયની ચલિત સરેરાશ લેવાની હોય એટલે કે 3 સમય ટી 3 લેવાના હોય અને ચલિત સરેરાશ લેવાની હોય ત્યારે. બરોબર. 3 સમયની ચલિત સરેરાશ કે ત્યારે કયું સૂત્રનો ઉપયોગ કરવાનો તો એનો આપણે જ લઈએ. તો કે 3 સમય. બરોબર. એટલે સમય એટલે કૌંસમાં ટી 3 સમયની ચલિત સરેરાશ માટેનું સૂત્ર. તો 3 સમયની ચલિત સરેરાશ જ્યારે આપણે કહે ત્યારે એની માટેનું સૂત્ર આપણે શું લેશું તો એની અંદર આવશે કે 3 ક્રમિક સમય લઈ લેવાના. ક્રમિક સમય કીધા છે ધ્યાન રાખજો. તમને 2001થી તમને કીધું હોય તો એનો ક્રમિક સમય કયો કયો થાય તો જે આપણે આપેલું એ પ્રમાણે થાય 2001, 2002 અને 2003. તો 3 ક્રમિક સમય લેવાના. શું લેવાનું? 3 ક્રમિક સમયના ચલિતનો સરવાળો લે કે 3 એ 3 નો જે સરવાળો આવે વાયની અંદરનો એ 3 એ 3 નો આપણે લઈ અને એને કેટલા વડે ભાગવાના તો કે 3 વડે ભાગી વાળીએ એટલે સીધો જ એનો જવાબ મળશે. એક્ઝામ્પલ તરીકે આ લઈ કે આપણે આપેલું કે 2001, 2002, 2003, 2004 સમય 1, 2, 3, 4. બરોબર. આ 4 સમય આપણે આપી લીધા. રકમ મેં 4 જ લીધી. એની અંદર રકમ મને આપી દીધી હાલો કે 5, 10, 15, 20 આ આપણો વાય. તો 3 ચલિત સમય કે એટલે આ 3 ક્રમિક ક્રિયા લઈ લેવાના. 3 એનો સરવાળો કરી લેવાનો. શું કરી લેવાનો? 3 સરવાળો 5, 15 ને કેટલા થઈ જાય? 30 થયા. હવે એને કેટલા વડે ભાગવાના કીધા હતા કે 3 વડે ભાગી વાળો તો 3 વડે ભાગી નાખો 3 10 તો 10 જે તમને મળી ગયા ને એ આનો જવાબ આવી ગયો. પણ એ દરેક સંખ્યા તમને આપેલી હશે. અમે 4 જ લીધી છે તો અહીં જો આગળ આપણે મેળવી શકીએ. હવે આગળ જુઓ તો કે આ 3 ક્રમિક આવી ગઈ પહેલી. હવે બીજી શું લેવાનું? તો આ બીજી 3 ક્રમિક લેવાની, ત્રીજી 3 ક્રમિક, ચોથી 3 ક્રમિક. આ રીતના ક્રમિક લેતું જવાનું. હવે આવી રીતના જ્યારે દાખલો ગણો ને એટલે પહેલા વર્ષ માટે એની ક્રમિક સંખ્યા કોઈ ના મળે. મળે નથી મળતી હોતી કારણ કે ઉપર એની ક્રમિક સંખ્યા સીધી જ ક્યાં આવે? અહીં આવે. આની માટે આપણે મળે કે 1, 2, 3. એ રીતના 3 ક્રમિક સંખ્યા લેતું જવાનું ને જવાબ છેક લગીને આપણે મળતો જતો હોય છે. તો કાલે આપણે દાખલા એને જોશું ત્યારે આપણે વધારે એની અંદર ઉતરશું. તો હવે એનું સૂત્ર લઈએ કે 3 ક્રમિક સમયની સમયના ચલિતનો સરવાળો છેદમાં 3. એટલે કે આ પહેલી રીતનો આપણે દાખલો આવશે. બરોબર. દરેક રીતનો હું એક એક દાખલો જ તમને ગણાવીશ. તો 3 સૂત્ર કેવી રીતના આપણે મૂકવાનો એ ખાસ ધ્યાનમાં લેવાનું. હવે એની બીજી રીત આવશે કે 4 સમયની ચલિત સરેરાશની રીત આવશે. હવે 3 હતા એવી રીતે 4 સમય આવશે તો એનો દાખલો આપણે કેવી રીતે ગણવાનો છે તો એ આપણે જોતા જઈએ. તો 4 સમયની ચલિત સરેરાશ આપણે ચલિત સરેરાશની અંદર આ બે રીત ખાસ ભણવાની રહેતી હોય છે. તો એનું સૂત્ર આપેલું છે તો એની અંદર અહીં આપણે જેવી રીતે 3 ક્રમિક સમયનો ચલિતનો સરવાળો લેતા હતા એવી રીતે અહીંયા 4 ક્રમિક ચલિતનો સરવાળો લેવાનો રહેશે. 4 ક્રમિક સમયના ચલિતનો સરવાળો
सरवाळो भांगिया नीचे छेदनी अंदर आठ बराबर है केटला आवशे के सूत्रना नियम मुजब आठ वडे ने भागवानो आवशे सा माटे आवशे तो आ थियरी जे छे एनी अंदर खास तमे ध्यान राखशो तो एनी अंदर आपने ख्याल आवशे तो एनी तो जो तमने शू कीधु पहला ज के सरेराश शोधवानी प्रक्रिया बे वखत करवी पड़े छे ध्यान राखजो ज्यारे चार क्रमिक समय नी संख्या नो चलित सरेराश मेळो छो त्यारे एनी सरेराश शोधवानी प्रक्रिया केटली वखत करवानी बे वखत करवामां आवे छे पहेलो ज मुद्दो आपणे याद राखवानो रहेशे ते बराबर है कि सरेराश शोधवानी प्रक्रिया बे वखत करवामां आवे छे तो पहेलो मुद्दो आपणे याद राखशुं कि नी सरेराश तमारे बे वखत मेळवामां आवती होय छे तो जेनी अंदर आपणे जोईए कि पहेली वखत नी गणतरीमां शुं करवानुं रहेशे तो कि आ गणतरी ने सरल बनावा माटे चार क्रमिक समय ना चलित सरवाळो मेळवामां आवतो होय छे बराबर है हवे आ प्रक्रिया ने सरल बनावा माटे बनावा माटे चार क्रमिक समय ना सरवाळो मेळवामां आवशे शुं आवशे के चार क्रमिक संख्यानो आपणे सरवाळो मेळवानो तो पहला ज आपणे एनो चार क्रमिक नो सरवाळो मेळवी लेवानो क्यारमां के पहला कॉलम नी अंदर कोष्टक ज आने अंदर तैयार करवानो थशे त्यारबाद शुं करशुं तो ते परथी आपणे बबे समय नो सरवाळो करवामां आवशे एटलुं चार क्रमिक नो मळी जाय आना परथी जो तेना परथी जे आपणे चार चार क्रमिक नो सरवाळो मेळवी छे एना कोष्टक कॉलम परथी बबे क्रमिक नो सरवाळो मेळवानो आवशे शुं आवशे के बबे क्रमिक नो सरवाळो आपणे मेळवानो थाय तो तेना परथी बबे समय बबे समय ना सरवाळा करवामां आवे छे બરોબર છે ચાર ક્રમિકનો જે સરવાળો મળ્યો હોય એના પરથી જ આપણે બબે ક્રમિકના શું કરી લેવાનો જે સરવાળો મળ્યો એનો સરવાળો કરવાનો બબે 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 સંખ્યા કરીને અને છેલ્લે આ સરવાળાને એટલે કે છેલ્લે જે સરવાળો મળશે બરોબર એને આઠ વડે આપણે શું કરવાનો છે ભાગવામાં આવતો હોય છે છેલ્લે આઠ વડે ભાગવામાં આવે છે માં આવે બરોબર આ આઠ વડે ભાગવામાં આવે છે ત્યારે આપણે ચાર સમયની સરેરાશ મળતી હોય છે બરોબર ત્યારે આપણે ચાર સમયની ચલિત સરેરાશ આપણે મળતી હોય છે આ રીત થોડીક તમારે અટપટી છે બરોબર ખાસ ધ્યાન રાખજો અહીંયા જો એક્ઝામ્પલ હજુ પણ અહીંયા પણ લઈ લો આપણે કે 2001 નું વર્ષ 11 હાલો 12 13 14 15 16 17 એનો સમય મળે આપણે 1 2 3 4 5 6 7 બરોબર આ વર્ષ અહીંયા સમય અહીંયા આપણે એનો કોઈ વાય આપી દીધો છે હાલો બરોબર કે 5 સોરી આપણે 1 2 3 4 એ રીતના વાય પણ આ લઈ લઈએ હાલો હાલો 10 20 30 40 50 60 70 આ રીતના મળી ગયું હવે શું કહેવામાં આવ્યું તો આપણે કિંમત પહેલાં દર્શાવી દઈએ તો બીજો મુદ્દો વાંચો કે ચાર બરોબર આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે ચાર ક્રમિક સમયનો સરવાળો લેવાનો હવે ચાર ક્રમિક સમય એટલે 1 2 3 4 આ ચારેયનો સરવાળો આપણે લઈએ તો કેટલો આવે 10 30 30 ને 60 60 ને 100 તો એનો સરવાળો આપણે 100 આવી ગયો આ ચાર ક્રમિકનો તો 100 લઈ લીધા રેડી હવે બીજી ચાર ક્રમિકનો સરવાળો લેવાનો તો બીજી ચાર ક્રમિક કઈ આવે તો કે 1 2 3 4 એટલે આ ચાર ક્રમિક થાય 50 સોલામ નતા આમાં 50 આવી જશે હવે આપણે તો એની સરવાળો લઈએ કે 30 ને 50 55 ને 50 હો ને 140 આ 140 થઈ ગયા હવે ત્યારબાદ ત્રીજી ચાર ક્રમિક એટલે 30 થી આ ચાર ક્રમિક તો 70 બરોબર 70 ને 120 180 તો 180 તો અહીંયા પછી ચોથી ચાર ક્રમિક સંખ્યા એટલે કે અહીંયાથી આ ચાર ક્રમિક સંખ્યા લેવાની એટલે કે 100 150 અને 220 તો અહીંયા 220 તો આવી રીતના ક્રમિક સંખ્યા મળી જઈ દરેક માટેની અહીંયા ખબર પડી ગઈ બધાને હવે શું કરવાનું કીધું કે આગળનો મુદ્દો જુઓ ખાસ તેના પરથી એટલે કે આના પરથી બબે સમયના સરવાળા કરવામાં આવે છે તો બબે સમય આપણે જે મેળવા છે આ બે આ બે આ બે આ બબેના કરી લેવાના જુઓ તો કે 10 અને 100 અને 140 કેટલા થઈ જાય તો કે 240 140 ને 280 એટલે કે 220 ને 320 અને છેલ્લે કેટલા આવશે તો કે 220 અને 80 એટલે કેટલા થઈ ગયા કે 300 અને 400 તો આ 400 આ રેડી થઈ ગયું એટલું અહીંયા સુધી તમને બધાને ખ્યાલ આવ્યો હવે આને આઠ વડે ભાગી વારો કે 240 ને આઠ વડે ભાગો તો કેટલા મળે તો આપણે આઠ
8 × 4 = 8 × 3 = 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 = 30 × 0 =
લીધા હતા હાથ લીધા હે 10 થી વધારે સમય તમારે ક્યાંય નહીં આવે એકદમ ઈઝી હે પછી કોઈ સાહેબ હજુ ના ખબર પડે દાખલો હજુ રેજો એક સૂત્ર લખાઈ દઉં અને આવી જ રીતે હજુ છેલ્લું સૂત્ર આપણે આ ચાર ક્રમિક જોયું આપણે ત્રણ ક્રમિક જોયું જેવી રીતે ત્રણ ક્રમિકનું સૂત્ર છે ને એવી રીતે જ પાંચ ક્રમિકનું સૂત્ર આવે છે પણ આપણે લખી લેવાનું આપણે મોઢે રાખવાનું હોતું ને આપણે પરીક્ષામાં પૂછાશે નહીં બરોબર આ વર્ષ માટે તો ત્રીજું સૂત્ર એનું લેવાનું છે કે પાંચ સમયની ચલિત સરેરાશ પાંચ સમયની ચલિત સરેરાશ આપણે લેવાની રહેશે હવે શું એની અંદર જોવાનું તો કે જેવી રીતે ત્રણ ક્રમિક સમયના ચલિતનો સરવાળો છે અહીંયા એવી રીતે આપણે પાંચ ક્રમિક સમયની ચલિતનો સરવાળો લેવાનો રહેશે તો અહીં સીધું જ આપણે સૂત્ર લઈએ કે પાંચ સમયના બરોબર પાંચ સમયના સોરી પાંચ ક્રમિક લઈ લેજો આપણે પાંચ ક્રમિક સમયના ચલિતનો સરવાળો નીચે છેદની અંદર એને આપણે પાંચ વડે ભાગી વારવાના એટલે અહીંયા શું મળી જાય એનો જવાબ મળી જતો હોય છે એકદમ ઈઝી ત્રણ ક્રમિક આવે ને એવી રીતે પાંચ ક્રમિક આવે પાંચને સરળ લઈ પાંચ વડે ભાગો એટલે પૂરું બહુ હવે ખાલી મેઇન વસ્તુ અહીંયા આવી છે આ એક તમારે અઘરું આવે કારણ કે ચારનો પહેલાં લેવાનો પછી એના ઉપરથી બબેનો લેવાનો અને પછી તમને જવાબ મળતો હોય છે પણ અહીંયા તો આપણે ડાયરેક્ટ જ પાંચ મળી ગયા પાંચનો જવાબ પાંચ વડે ભાગો એટલે જવાબ તો કાલે આપણે ત્રણેય રીતનો એક એક દાખલો લઈશું બરોબર યાર